कोरोना वायरस भारत में अने गुजरात में प्रवेशाने बराबर एक वर्ष थई चूक्यू छे। गत वर्षे 18 मार्चे प्रवेशेला आ वायरसना टेस्टिंगनुं काम ए पहेला 8 फेब्रुआरी थी ज अमदावादनी बीजे मेडिकल कॉलेजनी माइक्रोबायोलॉजी लैबमां शरू थयुं हतुं। त्यारथी लईने आज दिन सुधी आ लैबमां एक पण दिवसनी रजा राखवामां नथी आवी। अहीं कोरोना वायरस विशे थयेला टेस्ट अने तारણોના આધારે જ વિવિધ વેક્સિન બની રહી છે। बीजे मेडिकल कॉलेज नी एवी लेबोरेटरी के जे कोरोना नो केस प्रथम केस आव्यो हतो त्यार थी लईने आज सुधी धमधमती जोवा मळी रही छे। आपणी साथे डॉक्टर कनु पटेल छे, तेमनी साथे वात करीशुं। साहेब, कया प्रकारे आ लेबोरेटरी कार्यरत थई, कई तारीख थी थई अने कया प्रकारे कार्यरत छे? सौ प्रथम तो आ लेबोरेटरी 8 फेब्रुआरी 2020 ना शुरू थई, ए पहला ડિસેમ્બર 2019 માં चाइना में फर्स्ट केस डिटेक्ट थयो कोरोना नो पॉजिटिव। ए पछी समग्र विश्वभर में एनो जे डरनो माहौल हतो एना अने असर भारत में भी आवी, अने एना भागरूपे ICMR गवर्नमेंट ऑफ इंडिया ए अमने 8 फेब्रुआरीए आ कोरोना टेस्टिंग चालू करवा माटेनी मंजूरी आपी। त्यारथी अमे ए शरूआतना गाळामां अमे यो सैम्पल ऑल ओवर गुजरातना टेस्ट करता, एना कन्फर्मेशन माटे अमे पूना NIV लेबोरेटरी में एने कन्फर्म करावता। त्यारबाद अमे 19 मार्चे 2 पेशंट अथवा 2 फर्स्ट केस अमे पॉजिटिव आपेला, नियोमी शाह अने रीटा बचकानी वाला करीने 2 हता जे USA थी आवेला हता। त्यारथी आजे लगभग एने 1 वर्ष ने 1 दिवस थयो, એટલે આજે 1 વર્ષ વીતી ગયો છે। દિશાબેન, આપને પૂછીશ કે કેટલા રિપોર્ટ અત્યાર સુધીમાં દર્દીઓના થઈ ચૂક્યા છે અને સૌથી વધારે એક જ દિવસમાં રિપોર્ટ થયા હોય તો તે કેટલા રિપોર્ટ થયા? જી, 8 ફેબ્રુઆરીથી આપણી લેબ ચાલુ કરવામાં આવી, સતત દિવસ રાત કામ કરવામાં આવ્યું અને આજ દિન સુધી 2,13,000થી વધુ આપણે ટેસ્ટ લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે પીક સમય હતો ત્યારે આપણે દિવસના 1,000થી 1,200 જેટલા સેમ્પલનો ટેસ્ટ કરતા હતા અને આજ દિનમાં પણ આપણે હજી 500થી 600 જેટલા તો ટેસ્ટ રોજ આપણે પરફોર્મ કરી રહ્યા છીએ। દીપાબેન, આપને પૂછવા માંગીશ કે પ્રથમ જે ટેસ્ટનું ટેસ્ટિંગ કરવાનું હતું એના માટે કોઈને તાલીમ અગાઉ તો અપાઈ નહોતી, તો એ ટેસ્ટિંગ કેવી રીતે થયું? 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે એ દિવસ યાદ આવે છે ખરો? આ માઇક્રોબાયોલોજી વિભાગની વાયરોલોજી લેબોરેટરી જે પહેલેથી સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ વગેરેનું PCR ટેસ્ટિંગ કરતી હતી, આ લેબોરેટરીને ICMR દ્વારા COVID-19 માટેની ટેસ્ટિંગ કીટ અને તે માટેની પ્રોસીજર આપવામાં આવી અને લેબોરેટરીને કોઈ સ્પેશિયલ ઇન પર્સનલ ટ્રેનિંગ નહોતી આપવામાં આવી, પરંતુ જ્યાં NIV પૂના દ્વારા એ લોકોને ફોન દ્વારા અથવા તો જે અમને તકલીફ પડી તે વખતે એ લોકોનું ગાઈડન્સ લઈ અને અમે સૌ પ્રથમ કંટ્રોલ રન કર્યા, જે રેફરન્સ મટીરિયલ NIV પૂના દ્વારા અમને આપવામાં આવ્યું હતું અને એ મટીરિયલના જે રિઝલ્ટ હતા તે અમે NIV પૂના સાથે શેર કરી અને તે એ લોકોએ અમને અપ્રૂવ કરી અને જે કંઈ બીજી ગાઈડન્સની જરૂર હતી તે તમામ આપવામાં આવ્યું અને તે પછી લેબોરેટરી દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું। જ્યારે શરૂઆતમાં અંકિતાબેન, આપને પૂછીશ કે જે પ્રકારે રજીસ્ટર ખૂબ જ મહત્વનું રહેતું હોય છે, રેકોર્ડ મહત્વનું રહેતો હોય છે, કયા પ્રકારનો રેકોર્ડ રાખતા હતા, કેટલા કલાક શરૂઆતના તબક્કે કામ કરતા હતા? સ્ટાર્ટિંગમાં તો જ્યારે હતું ત્યારે સ્ટાર્ટિંગમાં જે ફેબ્રુઆરીનો પીરિયડ હતો એ વખતે થોડા સ્ટાર્ટિંગમાં ઓછા હતા, પછી માર્ચથી તો જાણે કોરોનાએ પીક પકડી લીધો, એ વખતે બહુ ટેસ્ટિંગ માટે સેમ્પલ્સનો લોડ વધી ગયો। સ્ટાર્ટિંગમાં હું એકલી જ હતી, એના પછી બીજા થોડાક સ્ટાફમાં ઉમેરો કરવા પડ્યો, તો એના માટે અમે ICMR પોર્ટલમાં એન્ટ્રી કરતા હતા, એની કોરોનાની સ્પેશિયલ જેનું પોર્ટલ બનાવવામાં આવ્યું હતું ICMR દ્વારા અને એમાં એન્ટ્રી કરતા દિવસની અમે પર પર્સન 100 to 200 કરતા હતા એન્ટ્રી। આપને પૂછીશ કે જ્યારે લેબમાં કામ કરતા તો પરિવારનો કોઈ ડર કે કોઈ પણ પ્રકારે શંકા રહેતી ખરી કે તેમને પણ કોરોના થઈ જાય? હા, ચોક્કસ, કારણ કે મારા ઘરમાં મારા સસરા 86 વર્ષના છે અને પથારીમાં જ છે, એટલે મને બહુ ડર રહેતો કે મારા લીધે એમને સંક્રમિત ના થઈ જાય અથવા ઘરના બીજા કોઈ સંક્રમિત ના થઈ જાય, એનો મને ચોક્કસ ડર રહેતો હતો। પરંતુ અહીંયાથી જઈને સીધી પહેલાં સેનિટાઈઝ થયા પછી જ હું ઘરમાં બીજે ક્યાંય કામ કરતી હતી। ટૂંકમાં કહીએ તો 1 વર્ષ કોરોનાને પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ 1 વર્ષ બાદ પણ બીજે મેડિકલ કોલેજની આ લેબોરેટરી એ જ પ્રકારે ધમધમી રહી છે। આ એવા વોરિયર્સ છે કે જે વોરિયર્સે કોઈ પણ પ્રકારે આરામ નથી કર્યો, કોઈ પણ પ્રકારે તેઓએ કોરોનાથી ભયભીત નથી થયા। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિજ્ઞેશ પટેલ, TV9 અમદાવાદ।